ભરૂચના કંથારિયા થામ ગામ નજીકની ડમ્પિંગ સાઇટનો વિવાદ ફરી એકવાર ઉઠ્યો હતો. ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવા ગયેલ નગરપાલિકાની કચરાની ગાડી અને સ્થાનિકોએ વિરોધ નોંધાવી પાછી વાળી હતી. આસપાસના ગામના સરપંચ અને સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચના કંથારિયા નજીકની ડમ્પિંગ સાઇટ ફરી શરૂ કરવાની હિલચાલનો વિરોધ ચાલી રહ્યો છે. ભરૂચ પાલિકા દ્વારા કંથારિયા ગામની સીમમાં ચાલતી ગેરકાયદે ડમ્પિંગ સાઇટમાં ફરી કચરો નાખવાની તૈયારી કરતા આજુબાજુના ગ્રામજનોએ વિરોધ નોંધાવી બંધ કરાવી હતી. ભરૂચ પાલિકાની ડમ્પિંગ સાઇટનો કાયમી નિવાડો આવી રહ્યો નથી. સાયખામાં કાયમી સાઇટ ગોચમાં પડી હોય પોણા બે વર્ષ પહેલાં મનુબર જવાના માર્ગે થામ ગામમાં હંગામી ડમ્પિંગ સાઇટ ઊભી કરાઈ હતી. પાલિકાએ ખેતર ભાડે લઈ શહેરમાંથી રોજ ડોર ટુ ડોર ઉઘરાવાતો કચરો ઠાલવવાના શરૂ કર્યો હતો. ગાર્બેજના પહાડને તેમાંથી આવતી દુર્ગંધને લઈ થામ, કંથારિયા, દેરોલ, કરમાળ, વહાલુ ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જે ડમ્પિંગ સાઇટને પગલે ત્રસ્ટ બનેલા લોકોએ આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી, જે બાદ આજ રોજ નગરપાલિકા અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતની ટીમ ડમ્પિંગ સાઇટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ડમ્પિંગ સાઇટ શરૂ કરવાની હિલચાલ વચ્ચે સરપંચો, ગ્રામજનોએ સામાજિક આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં વીજળીક વિરોધ નોંધાવ્યો હતો. 5 ગામોમાં ગંદકી, રોગચાળો, પ્રદૂષણ, પાકને પણ અસરને દહેશત વચ્ચે આ ગેરકાયદે ડમ્પિંગ સાઇટ કાયમી બંધ કરવા માંગ કરી હતી અને હવે પછી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજ તારીખ 1/8/2024 ભરૂચ નગરપાલિકાનો જે શહેરનો ડમ્પિંગ સાઇટનો કચરો થામ ગામ પાસે આજથી 3.5-4 વર્ષ પહેલા હંગામી ધોરણે નાખવાની વ્યવસ્થા કરવામાં આવેલી. ત્યારબાદ નગરપાલિકાએ જો હુકમ હતી અને સત્તાનો દુરુપયોગ કરીને થામ, મનુબર અને કંઠારા ગામના લોકો સાથે દાદાગીરીનો ઉત્પન્ન કરવા ગયા. એ હિસાબથી અહીંયા કચરો નાખવાનું અવિરતપણે ચાલુ રાખ્યું. ત્યારબાદ સ્થાનિક લોકો અહીંયા આવતા નગરપાલિકા દ્વારા લેખિતમાં અપાયેલું કે ભાઈ 6 મહિનામાં બંધ થશે. ત્યાર પછી બીજા 10 મહિના થઈ ગયા બંધ ન કરતા. આજ રોજ તારીખ 1/8/2024 રોજ ભરૂચ નગરપાલિકાના સીઓ સાહેબ, એસડીએમ મેડમ, મામલતદાર મેડમ અને તાલુકા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ થામ ગામની પાસે આવેલી કંઠાયાની સીમમાં ડમ્પિંગ સાઇટ પર આવ્યા અને પોતાની જો હુકમ હતી અહીંયા ગેરકાયદેસર ગ્રીન ટ્રિબ્યુનલના મનાઈ હુકમ સરકાર દ્વારા હોવા છતાં સરકાર દ્વારા કહેલું છે કે કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર પાસે કે ખેતીની જમીન પાસે કચરો નહીં નાખો, પરંતુ દાદાગીરી કરવાના બહાને અહીંયા મોટી પોલીસ ફોર્સ લઈને આવ્યા, અહીંયા કચરા નાખવાની કોશિશ કરી. જ્યારે સ્થાનિક આજુબાજુ ગામના સરપંચોને, આગેવાનો, લોકોને ખબર પડતા અમે પણ અહીંયા સ્થળ પર આવ્યા. અમે એસડીએમ મેડમ, મામલતદાર, સીઓ સાહેબ જો વાતચીત કરી કે સાહેબ તમારી પાસે વિશાળ જગ્યાઓ છે, વિલાયત જીઆઈડીસીમાં સરકાર દ્વારા જગ્યા આપેલી છે, તમે ત્યાં નથી નાખતા. ગઈકાલે અમે આવો જ પ્રશ્ન ઉભો કર્યો જાડેશ્વર વિસ્તારમાં, જ્યાં મૂર્તિઓનું વિસર્જન થાય તે તળાવમાં પણ આ કચરો નાખવા જતા હતા. સ્થાનિક લોકોના વિરોધના કારણે ત્યાં પણ બંધ કર્યું અને આજે પોલીસના જોડે અને સત્તાના જોડે આ લોકોને દબાવવાનો પ્રયત્ન છે. આ બિલકુલ ભરૂચ જિલ્લા માટે શરમજનક ઘટના છે. તમે જો સત્તાના જોડે આ કામ કરવા ગયા હતા, પરંતુ સ્થાનિક લોકો અહીંયા આવી જતા, જ્યારે અમે એમને લેખિતમાં ડોક્યુમેન્ટ બતાવ્યા કે મેડમ આ અનલીગલી નખાઈ છે, એસડીએમ મેડમને, મામલતદારને અને સીઓને અને પોલીસને, જ્યારે મેં જોયું કે આ બિલકુલ અનલીગલી સડનટર ખોટી રીતે ચાલે જ, ત્યારે 2 કલાકના ગામ લોકોની મહેનત અને સરપંચીઓ દ્વારા અને ગામના 9 યુવાનો જોરદાર રજૂઆત કરતા અહીંયાથી 100 જેટલી ગાડી નગરપાલિકાને આવેલી હતી એ અત્યારે અહીંયાથી પરત ગઈ અને અહીંયા કાયમી ધોરણે આ ડમ્પિંગ સાઇટ બંધ કરેલી છે. આ મુહિમમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને અમારા જે મિત્રોએ અમને સહસહકાર આપ્યો, કેમ કે આ લોકો તો સત્તાનો એમને એટલો નશો આવી ગયો કે આ ગામ લોકોને દબાવવા માટે તાલુકા પોલીસ સ્ટેશનની ફોજ ઉતારી દીધી હતી. તો શું તમે પોલીસને બોલાવીને અમને ઉપર દમન કરવા માંગતા હતા? ખાસ તો જિલ્લા વહીવટતંત્ર પાસે અમારો સવાલ છે કે શું થામ, કંઠારિયા અને મનુબળના ગામના લોકો તમે સત્તાના જોડે એમને પોલીસથી દબાવવા માંગો છો? જ્યારે તમે ગ્રીન ટ્રિબ્યુનલમાં જાડે માડવા ભુજ દુબઈ જે સાઈટ છે એમાં રોજનો 1 લાખ રૂપિયા નગરપાલિકા દંડ ભરે છે. સાયખામાં પોતાની માલિકીને જગ્યામાં નાખવું નથી, પરંતુ એના કરતા પણ આજે બધા લોકો ભેગા થઈને વિરોધ કરતા અહીંયા કાયમી માટે આજથી આ ડમ્પિંગ સાઇટ બંધ કરેલી છે. ફરી વખતે ભાઈ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ મિત્રોનો હું દિલથી આભાર કહું કે જેમને
આ દુઃખી લોકોની પડખે આવી ને ન્યાય અપાવવામાં જો મદદ કરી હોય એ ભરૂચ જિલ્લાનો મીડિયા એમનો સેલ્યુટ કરું અને ફરી વખત તમામનો આભાર ભાઈ અને આજથી આ ડમ્પિંગ સાઇટ કાયમ માટે બંધ થાય. થેન્ક યુ થેન્ક યુ.